હવે અજ્ઞાર્થ છે અને વિધ્યાર્થ છે. પેલા વિધ્યાર્થનું જોઈએ, વિધ્યાર્થમાં ખાલી અન્ય પુરુષ દંડ કરવાનો છે. ઉત્તમ પુરુષ કે મધ્યમ પુરુષ આપણને દંડ કરવાનું નથી, એક્ઝામમાં નથી પૂછાતું. આપણને માર્ક્સથી મતલબ છે હમણાં તો એવું કામ છે. તો ઈતામ ઈયુહ અને આત્મનેપદમાં છે ઈત ઈયાતામ ઈદન. આપણે વર્તમાન કાલમાં જેમ જોયું, ભવિષ્ય કાલમાં જેમ જોયું કે ઈ જ્યારે જ્યારે આવે ત્યારે એનો એ થઈ જાય. અને વિદ્યાર્થની બંને લાઈનમાં ઈત ઈતામ ઈયુહમાં પણ ઈ છે અને ઈત ઈયાતામ ઈરનમાં પણ ઈ છે, તો ઈનો એ થઈ જશે એટલે એત એતામ એયુહ એત એયાતામ એરન. તો વિદ્યાર્થનો વર્બ જ્યારે પણ આવે ને તો એ વર્બના છેલ્લે એની માત્રા હોય જ, કારણ કે વિદ્યાર્થમાં ઈ છે જ એટલે એ તો આવશે જ. તો એ પ્રમાણે ધ્યાનમાં રાખવું. આપણે એના આજે ચાર પાંચ ક્વેશ્ચન છે તે સોલ્વ કરીએ. તો લાઈક અહીં પેલો ક્વેશ્ચન છે, વિદ્યાર્થ અન્ય પુરુષ બહુવચન. તો વિદ્યાર્થનું અન્ય પુરુષ બહુવચન, તો બધા અન્ય પુરુષના જો પાંચે પાંચ ક્વેશ્ચનમાં પુરુષ તો અન્ય જ છે, વિદ્યાર્થ જ છે, ખાલી આપણને એકવચન દ્વિવચન બહુવચન જ ધ્યાનમાં રાખવાનું છે. અન્ય પુરુષ બહુવચન એટલે ઈયુહુ અથવા ઈરન. તો આમાં ઈયુહુ એટલે કે એ યુહુ આપેલું છે, ભવે યુહુ. બહુ જ સરળ છે ખરેખર. વિદ્યાર્થ અન્ય પુરુષ એકવચન, તો ઈત એટલે કે હલંતવાળો ત અથવા તો આખો ત, તો ઈનો એ થઈ જાય એટલે એ ત આપેલું છે. જુઓ સેકન્ડ ઓપ્શન લભે ત, આવી રીતનું છે. થર્ડ છે વિદ્યાર્થ અન્ય પુરુષ દ્વિવચન, તો દ્વિવચનમાં ઈતામ અથવા ઈયાતામ, ઈતામ આપેલું છે, ઈનો એ થયો, લિખે તામ. વિદ્યાર્થ અન્ય પુરુષ બહુવચન, ફરીથી આવ્યું બહુવચન એટલે ફરીથી એ જ ઈહુ અથવા ઈરન, ઈનો એ થઈ જાય તો એરન આપેલું છે, સેકન્ડ ઓપ્શન. વિદ્યાર્થ અન્ય પુરુષ દ્વિવચન, તો ઈતામ અથવા ઈયાતામ, તો એ યાતામ સેકન્ડ થર્ડ ઓપ્શન છે, લભે યાતામ. તો આવું છે વિદ્યાર્થીનું, લગભગ તમને ફાવી જ ગયું હશે. તો એ બે ચાર ક્વેશ્ચન મૂકું છું, એને સોલ્વ કરો અને કોમેન્ટમાં આન્સર્સ કહો. ઠીક, મળીએ આજ્ઞાર્થ માટે.